ભરૂચ જિલ્લામાં મંગળવારથી સ્કૂલ વર્ધીની પ્રાઇવેટ પાર્સિંગના વાહન ચાલકોએ હડતાળનું એલાન કર્યું છે, જેમાં રિક્ષા ચાલકોને કંઈ લાગતું વળગતું નહીં હોવાનો ફોડ પાડ્યો છે. રાજ્યભરમાં રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ વર્ધીની પ્રાઇવેટ પાર્સિંગની વાન ઇકોને મેક્સી પાર્સિંગ સહિતના કડક નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. આરટીઓ દ્વારા અપાતા મહેમાને લઈ મંગળવારથી ભરૂચ જિલ્લાના પણ પ્રાઇવેટ પાર્સિંગની સ્કૂલ વાન ચાલકોએ મંગળવારથી 3 દિવસ હડતાળનું એલાન કરી દીધું છે. બીજી તરફ ભરૂચ જય ભારત ઓટો રિક્ષા એસોસિએશને આ સ્પષ્ટતા કરી હતી કે તેઓ પહેલાથી જ સરકારના નિયમ મુજબ સ્કૂલ રિક્ષા ચલાવે છે, જેને લઈ પ્રાઇવેટ પાર્સિંગની સ્કૂલ વાન ચાલકોની હડતાળમાં સ્કૂલ વર્ધીની રિક્ષા ચાલકો જોડાય નહીં. તમામ લોકમાં ચર્ચાઓ ચાલે છે કે કાલે 18 તારીખથી રિક્ષાઓ બી સ્કૂલ વર્ધીની બંધ રહેશે, પણ એવું કશું છે નથી. કોઈ ભરૂચ જિલ્લાના જેટલા વાલીઓ છે એમને કોઈ ગભરાવાની જરૂર નથી. આ ટેક્સી પાર્સિંગની લડાઈ છે, રિક્ષા ચાલકોની લડાઈ નથી. એટલે રિક્ષાઓ બધી રીતે ચાલુ રહેશે, આખા જિલ્લામાં ચાલુ રહેશે અને આખા ગુજરાતમાં બી ચાલુ રહેશે. આ જે ઇકો અને વાહનવાળાએ જે ટેક્સી પાર્સિંગમાં ગાડી નથી ફેરવતા, પ્રાઇવેટ ફેરવે છે, એમના ઉપર સરકારી દબાણ છે. અમારા રિક્ષા ચાલકો પીલો પટો જ છે અને રિક્ષાઓ બધી આખા જિલ્લામાં તમામ નિશાળોમાં રિક્ષા કાલે ચાલશે. એટલે કોઈ પણ ભરૂચ જિલ્લામાં વાલીઓએ ગભરાવાની જરૂર નથી. તમામ રિક્ષા ચાલકોને મને અપીલ છે, નમ્ર અપીલ છે જિલ્લા પ્રમુખના માધ્યમથી કે કાલે બધા રિક્ષા ચાલકો ભરૂચ જિલ્લામાં બધાના છોકરાઓને પેરેન્ટ્સના ઘરે જઈને લઈને સ્કૂલમાં શાંતિ રીતે મૂકી આવે. આપણે કોઈ હડતાલમાં સામેલ થવાનું નથી.